गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 9 काले जे मैं करावेलू तो तमे बधाए लीथा में लखी लीधु छे। व्यवस्थित सारा अक्षर लखी लीधु बधाए, बहु सरस। हवे लीथा नी अंदर पेज नंबर 103 बराबर, जेमा आपणे पांचमो पेरेग्राफ काल समझाव्यो एना प्रश्न जवाब बाकी छे, जे आजे आपणे कम्प्लीट करवाना छे। बराबर, तो बधा लीथा नी अंदर पेज नंबर 103 काढीशुं, जेमा आपणे पांचमो पेरेग्राफ आपणे आ काले समझ्या, हवे एनो प्रश्न जवाब लखीशुं के व्हाट डज द शांति मंत्र वोर्न अस। के भाई आ जे शांति माटेनो जे आपेलो मंत्र छे, जे आपणने अथर्ववेदमांथी मळेलो छे, ए आपणने वोर्न एटले के चेतवणी, सेनी चेतवणी आपे छे। तो आपणे जो पेरेग्राफमां देखाय छे के धीस मंत्र वोर्न अस नोट टू डिस्टर्ब नेचर, नोट टू एब्यूज, पोल्यूट ओर डिस्ट्रॉय अवर सराउंडिंग्स अप टू ध हेवन। एटले के ई आपणने एम के छे के आपणे कुदरतने डिस्टर्ब करवानुं नथी, बराबर छे, एने नुकसान पहोंचाडवानुं नथी, एनो नाश करवानो नथी, एमां प्रदूषण फैलावानुं नथी। तो आपणने एना माटे चेतवणी आपे छे। तो आपणे लखीशुं के धीस मंत्र वॉर्न्स अस नॉट टू डिस्टर्ब, नॉट टू डिस्टर्ब नेचर, नॉट टू एब्यूज, पोल्यूट और डिस्ट्रॉय अवर सराउंडिंग्स अप टू द हेवन। के आपणे आपणा आसपासना विस्तारथी मांडीने स्वर्ग सुधीनो जेटलो पण विस्तार छे, એમાં જેટલી પણ કુદરતની બધી રચનાઓ છે એને આપણે ખલેલ પહોંચાડવાની નથી, એનો નાશ કરવાનો નથી, પોલ્યુટ એટલે કે એમાં પ્રદૂષણ ફેલાવવાનું નથી અને એને નુકસાન પહોંચાડવાનું નથી, એ આપણા માટે એક ચેતવણી સમાન છે। હવે સેકન્ડ ક્વેશ્ચન, વોટ આર વી ડુઈંગ ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર ઇકોલોજી, કે પર્યાવરણના માલિક બનવાના પ્રયત્નમાં આપણે બધા શું કરીએ છીએ। બીજો પ્રશ્ન, વોટ આર વી ડુઈંગ ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર ઇકોલોજી, કે આપણે ભાઈ ઇકોલોજી એટલે કે પર્યાવરણના માલિક બનવાના પ્રયત્નમાં આપણે શું કરી રહ્યા છીએ। તો આપણે અહીંયા જો તમને બીજી લાઇનમાં મળે જ છે, ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓફ અવર ઇકોલોજી વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્સ અવર ઓન નેસ્ટ, કે આ માલિક બનવાના પ્રયત્નમાં આપણે સાદી રીતે સિમ્પલી રીતે આપણા માળાને એટલે કે આપણી પૃથ્વીને જ આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ। તો આપણે એ જવાબ લખશું, ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર ઓફ અવર ઇકોલોજી વી આર simply destroying our cells, our own nest। માલિક બનવાના પ્રયત્નમાં આપણે સિમ્પલી રીતે આપણા ઘરને, આપણા માળાને જ આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ। હવે બધા પેજ ફેરવો પાછળ, પેજ નંબર 104 ઉપર શું છે, વેન વિલ ટ્રુ પીસ પ્રિવેલ, કે સાચી શાંતિ આપણને ક્યારે મળશે। તો આપણે પેરેગ્રાફમાં જોયું કે ભાઈ સાચી શાંતિ ક્યારે મળે, કે જ્યારે માણસ કુદરત સાથે, આધ્યાત્મિક તાકાતો સાથે અને પહેલા તો સૌથી પહેલા પોતાની જાત સાથે શાંતિથી રહેશે ને ત્યારે આપણને સાચી શાંતિ મળશે। તો આપણે એ લખવાનું છે,
के ट्रू पीस विल प्रिवेल ओनली व्हेन मैन लिव्स इन पीस विथ नेचर डिवाइन फोर्सेस एंड अल्टीमेटली हिमसेल्फ। बराबर छे, साची शांति क्यारे मळशे आपणने के ज्यारे माणस छे ई कुदरत साथे आध्यात्मिक ताकतो साथे અને પેલા તો સૌથી પેલા પોતાની જાત સાથે શાંતિથી રહેશે ત્યારે જ સાચી શાંતિ મળશે। બરાબર, તો તમને બધાને આટલું સમજાઈ ગયું છે? સરસ, તો આપણે પાંચમો પેરેગ્રાફ જોયો, હવે આપણે છઠ્ઠો પેરેગ્રાફ જોવાનો છે।